નમસ્કાર મિત્રો, ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ ગયું, તેમાં રૂપલાની વિરુદ્ધમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને સરકાર હરકતમાં આવી ગઈ છે. અને આ સંમેલનની તમામ વિગતો રાજ્યના ગૃહ વિભાગે મંગાવી છે. અને આ સંમેલનમાં ઘણા બધા રાજ્યોએ પોતાની વ્યથા રજૂ કરી છે અને રૂપલાની ટિકિટ રદ કરવામાં આવે તેવું ઉગ્ર શબ્દોમાં કહેવામાં આવ્યું છે. ને સાથે સાથે જો રૂપલાની ઉમેદવારી રદ કરવામાં ન આવે તો પાર્ટ ટુની પણ તૈયારી બતાવી છે અને સરકારને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. અને આ સંમેલનમાં જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી ભાજપાના દરેક કાર્યક્રમનો બહિષ્કાર કરવાના શપથ પણ લેવામાં આવ્યા છે. આ જોતાં ચોક્કસથી એમ કહી શકાય કે જો રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિયો ભાજપા વિરુદ્ધ મતદાન કરી શકે છે. ને એક રાજપૂત આગેવાને તો ત્યાં સુધી કહ્યું છે કે તમે 400 પારની વાતો કરો છો પણ 200 પાર કરવી પણ મુશ્કેલ પડી જશે. આ જોતાં ક્ષત્રિયો હવે ખૂબ જ આક્રમક મૂડમાં આવી ગયા છે ને હવે આર્યા પારની લડાઈ લડવાના મૂડમાં છે. આ જુદા તો એવી લાગી રહ્યું છે કે જો સરકાર આ મુદ્દાનો નિવેડો નહીં લાવે તો આગામી સમયમાં ભાજપાને તેની માઠી અસર પડી શકે છે.